સુરતનાથવાલાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર લલિત પુરોહિતની બનાસકાંઠા એસીબી દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પોલીસ કર્મચારી દ્વારા અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે 3 લાખની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ લાંચની રકમ વધારે હોવાનું જણાવતા રકઝકના અંતે 1 લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી. જો કે ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીએ છટકું ગોઠવીને પીએસઆઈ પુરોહિતને ઝડપી પાડ્યો હતો. એસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા ખાતે રહેતા ફરિયાદી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જેની તપાસમાં જોતરાયેલા પીએસઆઈ લલિત પુરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અલબત્ત બંને પક્ષો વચ્ચે ભારે રકઝકના અંતે 1 લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી. ફરિયાદી દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબીમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. એસીબી પોલીસ દ્વારા પીએસઆઈ લલિત પુરોહિતને રંગે હાથે ઝડપી પાડવા માટેની ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેના આધારે ગતરોજ ફરિયાદી 1 લાખ રૂપિયાની લાંચ આપવા માટે આરોપી પીએસઆઈ પુરોહિતને સુરત રેલવે સ્ટેશનની સામે આવેલી બિસ્મિલ્લા હોટલ ખાતે પહોંચ્યો હતો. ત્યાં ફરિયાદી પાસેથી લાંચ લેતા પીએસઆઈ પુરોહિત એસીબીના આબાદ છટકામાં ઝડપાઈ ગયો હતો. હાલમાં એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા, અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.